નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 27 મે 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક ને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 27 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે બુખાર ક્લિનિકની શરૂઆત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કોણે મેડિકલ ડિવાઇસ અને ડાયગ્નોસ્ટિક પર ઉત્કૃષ્ટતાની સ્થાપના કરવાની જાહેરાત કરી? તો તે છે IIT ખડગપુર, પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે સબકો રોજગાર મિલેગા પહેલની શરૂઆત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે બધા જ રમતના મેદાનો અને સ્ટેડિયમો ખોલવાની પરવાનગી આપી? તો તે છે હરિયાણા રાજ્ય સરકાર, હરિયાણા, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10, રાજ્યસભાની બેઠકો 5, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 5. હાલમાં જ દિલ્હી રાજ્ય ઉપભોક્તા વિવાદ સમાધાન આયોગના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે સંગીતા ઢીંગરા સહગલ. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 6. હાલમાં જ RBIએ કઈ બેંકને 15,000 કરોડ રૂપિયાનું કર્જ આપવાની જાહેરાત કરી? તો તે કર્જ આપવાની જાહેરાત કરી છે એક્ઝિમ બેંકને. RBIનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્યમથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 7. હાલમાં જ RBIએ રિવર્સ રેપો રેટ 3.75% ઘટાડીને કેટલા ટકા કર્યું? તો એ કર્યું છે 3.35%, 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. RBIનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935માં, મુખ્યમથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 8. હાલમાં જ કયા દેશે ઓપન સ્કાઈઝ સંધિથી અલગ થવાની જાહેરાત કરી? તો તે દેશ છે અમેરિકા, જેણે આ સંધિથી અલગ થવાની જાહેરાત કરી છે. અમેરિકા, પાટનગર, વોશિંગ્ટન DC, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર.
પ્રશ્ન નવ, કયો દેશ દુનિયામાં પીપીઈ કીટ બનાવવા બાબતે બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો? તો તે દેશ બન્યો છે ભારત. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન દસ, ભારતીય મૂળના કયા બે ઉદ્યોગપતિ પરિવાર બ્રિટનના બીજા સૌથી અમીર વ્યક્તિ બની? તો તે પરિવાર છે હિન્દુજા પરિવાર અને રિવેન પરિવાર, એટલે કે ઉપરના બંને. બ્રિટન પાટનગર લંડન, પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન અગિયાર, હાલમાં જ કોણે ફિક્કી FLOના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી? તો નિયુક્ત કરવામાં આવે છે જાહ્નવી કુકરની. FICCIનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. સ્થાપના 1927માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ છે સંગીતા રેડ્ડી. પ્રશ્ન બાર, હાલમાં જ કયા દેશે કોરોના વાયરસની વેક્સિન AD5નું સફળ માનવીય પરીક્ષણ કર્યું? તો તે દેશ છે ચીન. ચીન પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિંગ. પ્રશ્ન તેર, હાલમાં જ વિશ્વ કાચબા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવ્યો છે 23 મેના રોજ. પ્રશ્ન ચૌદ, હાલમાં જ કયા મંત્રાલયે વિદ્યાર્થીઓ શિક્ષકો અને તેમના પરિવારો માટે મનોદર્પણ પહેલ શરૂ કરી? તો તે મંત્રાલય છે નાણાં મંત્રાલય. કેન્દ્રીય નાણામંત્રી છે શ્રી નિર્મલા સીતારામન. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન ચૌદ, હાલમાં જ કોણે ઓર્ડર મી નામની ઈ કોમર્સ એપ લોન્ચ કરી? તો તે એપ, આ એપ લોન્ચ કરી છે પતંજલિએ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.